युवा मित्रों ध्यानथी विचारजो, कहेवाय छे के कर्म करो, फळनी चिंता न करो, पण तमे तमारा फळने ज तमारुं कर्म बनावशो तो तमने फळ पण मळशे अने कर्म करवामां पण मजा आवशे। एवो ज एक दाखलो बंद बेसतो जोईए तो ન્યૂટને ફળ મળ્યું, પણ એ ફળને પોતાનું કર્મ બનાવ્યું, તો એ ફળને આધારે તેને એક મહાન વૈજ્ઞાનિક તરીકેનો દરજ્જો સુધી પહોંચાડ્યા। નમસ્કાર દોસ્તો, મારું નામ સુરેન, મારી ચેનલ સુરદર્શીમાં તમારા સૌનું સ્વાગત છે। વનરક્ષક મહામંથન મોડેલ ટેસ્ટ, આ મોડેલ ટેસ્ટનું 24મો ભાગ છે, જેના બીજા ભાગમાં આપણે 50 જેટલા પ્રશ્નોની ચર્ચા કરીશું। તો તૈયારીની શરૂઆતથી લઈ સફળતાના અંત સુધી। આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો કયા જિલ્લાના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગનો દરજ્જો આપવામાં આવેલો છે? તો કયા જિલ્લાની ખાતે અથવા કયા જિલ્લામાં શિવરાજપુર બીચ આવેલો છે? તો કયા જિલ્લામાં? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। નેક્સ્ટ, WII નું પૂરું નામ જણાવો। તો WII નું પૂરું નામ શું થશે? તો એ થશે ઓપ્શન D, વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા। નેક્સ્ટ, ફ્લેમિંગો સિટી એ કોના સંરક્ષિત જૈવમંડળ સાથે સંકળાયેલી છે? તો કોના સંરક્ષણ જૈવમંડળ સાથે? તો જવાબ આવશે ઓપ્શન D, ઉપર પૈકી કોઈ પણ નહીં, એટલે કે વિકલ્પોની અંદર સાચો જવાબ નથી। નેક્સ્ટ, 39 વિદ્યાર્થીઓની કુલ ઉંમર 780 વર્ષ થાય છે, જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર 21 વર્ષ થાય છે, તો શિક્ષકની ઉંમર કેટલી થશે? તો શિક્ષકની ઉંમર થશે 60 વર્ષ। નેક્સ્ટ, સિંહ અને વાઘણની સંકર જાતને શું કહે છે? તો સિંહ અને વાઘણની સંકર જાતને કહેવાય લાઈગર, ઓપ્શન D। નેક્સ્ટ, વિશ્વની સૌથી નાની પુષ્પીય વનસ્પતિ કઈ છે? તો વિશ્વની સૌથી નાની પુષ્પીય વનસ્પતિ તો એ છે વુલ્ફિયા। નેક્સ્ટ, ગુજરાતમાં 2009 મુજબ રાજ્યના ફોરેસ્ટ સર્વે અનુસાર કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જ જંગલો હતા? તો કેટલા ટકા? તો જવાબ આવશે ઓપ્શન C, 11.04%। નેક્સ્ટ, આફ્રિકન સિંહ અને એશિયાઈ સિંહ વચ્ચે શેનો તફાવત હોય છે? તો શેનો તફાવત હોય છે? તો આપેલ તમામનો, કેશવાળી પૂંછડી, પેટ નીચેની ઝાલર અને પૂંછ, દરેકની અંદર તફાવત જોવા મળે છે। નેક્સ્ટ, મેડાગાસ્કરનું મૂળ નિવાસી પાંડા પ્લાન્ટ ને જાડા અને સુવર્ણપર્ણ હોય છે તે કયા પ્રકારની વનસ્પતિ છે? તો એ કયા પ્રકારની છે? તો એ છે સક્યુલન્ટ પ્રકારની વનસ્પતિ। હવે તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે સક્યુલન્ટ વનસ્પતિ કયા પ્રકારની હોય છે અથવા તેની લાક્ષણિકતાઓ કઈ હોય છે। નેક્સ્ટ, નીચે પૈકી કયા વર્ષનું કેલેન્ડર અને વર્ષ 1990નું કેલેન્ડર સમાન થશે? તો કયા વર્ષના કેલેન્ડર સાથે? તો જવાબ આવશે 1996નું કેલેન્ડર એ 1990ના કેલેન્ડરને સમાન હશે। નેક્સ્ટ, દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રિલિંગ દેડકો ક્યાં રહે છે? તો ડ્રિલિંગ દેડકો ક્યાં રહે છે? તો એ રહે છે રણપ્રદેશમાં। નેક્સ્ટ, સૂરજમુખીના ફૂલની દાંડીમાં કયું દ્રવ્ય રહેલું છે? તો કયું રહેલું દ્રવ્ય હોય છે? તે હોય છે ઓક્સિન નામનું દ્રવ્ય। નેક્સ્ટ, પી અને ક્યુ આરના ભાઈઓ છે, ક્યુ એ એસ અને ટીનો પુત્ર છે, એસ એ યુની પુત્રી છે, એમ એ ટીના સસરા છે અને એન એ યુનો પુત્ર છે, તો એનનો ક્યુ સાથે કયો સંબંધ થશે? તો કયો સંબંધ થશે? તો મામાનો, ઓપ્શન A। નેક્સ્ટ, સૌથી ઓછા પીંછા કયા પક્ષીના હોય છે? તો કયા પક્ષીના? તો જવાબ આવશે પિગમી ગુવડના, ઓપ્શન B। નેક્સ્ટ, હિમચિત્તાના સંરક્ષણ માટે કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલો છે અને જે હાલ 2013થી ભારતમાં પણ લાગુ છે? તો એવો કયો પ્રોગ્રામ? તો એ છે GSLEP નામનો પ્રોગ્રામ। જો તમે તેનું ફૂલ ફોર્મ જાણતા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। નેક્સ્ટ, ઘડિયાળ અને ખારા પાણીની મગર સંરક્ષણનો પ્રોજેક્ટ સૌ પ્રથમવાર કયા રાજ્ય ખાતે અમલી બન્યો હતો? તો કયા રાજ્ય ખાતે? તો ઓડિશા રાજ્ય ખાતે। નેક્સ્ટ, નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ બરાબર નથી, એટલે કે ખોટો છે સંધિ વિગ્રહ? તો એવો ઓપ્શન છે ઓપ્શન D। નેક્સ્ટ, 5 સંખ્યાઓની સરેરાશ 80 છે,
जो ते पैकीनी प्रथम बे संख्याओ अने अंतिम बे संख्याओनी सरेराश 50 अने 90 होय तो वच्चेनी संख्या कई हशे? तो वच्चेनी संख्या हशे ऑप्शन सी 120। नेक्स्ट, मेहंदीमां सारो रंग लावा माटे कई वनस्पतिनो तेल लगाड़ाय छे? तो कई वनस्पतिनो? तो ऑप्शन सी नीलगिरीनो, जेने अंग्रेजी में यूकेलिप्टस पण कहे छे। हवे एक प्रश्न तमारा माटे, तमारे ए कहेवानुं छे कि यूकेलिप्टसना जिल्ला तरीके क्यों जिल्लो गुजरातनो क्यों जिल्लो ओळखाय छे? नेक्स्ट, क्या वृक्षनो बीज सौथी मोटू होय छे? तो क्या वृक्षनो बीज? तो यूकेलिप्टसनो, ऑप्शन बी। नेक्स्ट, जूनागढ़मां आवेल सक्करबर्ग जूनी स्थापना कोना द्वारा करवामां आवी हती? तो कोना द्वारा? तो मोहम्मद खान बीजा द्वारा। नेक्स्ट, भारतनो नीचेना पैकी क्यो पार्क संपूर्णपणे समशीतोष्ण आल्पाइन ઝોનમાં આવેલો છે? તો એવો કયો પાર્ક? તો એ છે ઓપ્શન ડી, વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક। નેક્સ્ટ, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર, તો એ છે ઓપ્શન ડી, વેળાવળ। નેક્સ્ટ, રાઈના તેલમાં દારૂડી એટલે કે આર્જીમોનનું તેલ ભળી જતાં કઈ ખામી સર્જાય છે? તો કઈ ખામી? तो ड्रॉपसी नामनी खामी। नेक्स्ट, भारतना नीचेना पैकी क्या कायदा हेठ पर्यावरण असर आकरणी एटले के EIA फरजियात छे? तो क्या कायदा हेठ? तो जवाब आवशे ऑप्शन डी, पर्यावरण संरक्षण अधिनियम मुजब। नेक्स्ट, हाल में माताની उमर तेना बे बाळकोनी उमर करता 3 गणी छे। 5 वर्ष बाद માતાની उमर तेना बे बाळकोनी उमरना 2 गणी थाय छे। तो हाल में માતાની उमर केटली हशे? तो केटली हशे? तो 45 वर्ष। नेक्स्ट, हाथीओना समूहनु संचालन करनार मुख्य हाथी ने शू कहेवाय छे? तो हाथीओना समूहनु जे संचालन करनार मुख्य हाथी होय तो तेने कहेवाय मैट्रियार्च, ऑप्शन ए। नेक्स्ट, बिलाड़ी कूड़नु सौथी नानो प्राणी के जे भारत खाते भारतमां जोवा मळे छे तो एवुं क्यूं छे? तो ये छे ऑप्शन बी, रस्टी स्पॉटेड कैट। नेक्स्ट, एक माळी पासे 1000 છોડ છે, તે છોડને તે સીધી અને આડી હારમાં લગાવવા માંગે છે, પરંતુ સીધી અને આડી હારમાં સરખી સંખ્યામાં છોડ લગાડવા હોય તો તેને કેટલા વધુ છોડની જરૂરિયાત રહેશે? તો કેટલા વધુ છોડની? તો જવાબ આવશે ઓપ્શન એ, 24 જેટલા બીજા છોડ જોશે, એટલે કે કુલ 1024 છોડ। નેક્સ્ટ, બાયોડિગ્રેડેબલ વેસ્ટને ઉપયોગી પદાર્થમાં કોના દ્વારા રૂપાંતરિત કરી શકાય છે? તો કોના દ્વારા? તો બેક્ટેરિયા દ્વારા। નેક્સ્ટ, એક કાર 1 સેકન્ડમાં 20 મીટર ચાલે છે તો તેની ઝડપ કિલોમીટર પર કલાકમાં કેટલી થશે? તો એ થશે ઓપ્શન એ, 72 કિલોમીટર પર કલાક। નેક્સ્ટ, પંપા સરોવર કે જેનો ઉલ્લેખ રામાયણમાં પણ થયેલો છે તે ક્યાં રાજ્યમાં આવેલું છે? તો ક્યાં રાજ્યમાં છે? તો કર્ણાટક રાજ્યમાં। નેક્સ્ટ, કોડી લીવર ઓઇલ સામાંથી મેળવવામાં આવે છે? તો કોડી લીવર ઓઇલ એ મેળવવામાં આવે છે માછલીમાંથી। નેક્સ્ટ, મચ્છર બગાડવાની અગરબત્તીમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો કઈ વનસ્પતિનો? તો સિન્ટ્રોનેલા નામની વનસ્પતિનો। નેક્સ્ટ, કઈ યોજના મહાસાગર સાથે સંકળાયેલી છે? તો એવી કઈ યોજના છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઓ સ્માર્ટ નામની યોજના। નેક્સ્ટ, ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન એ છે ઓપ્શન ટી, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન। નેક્સ્ટ, પરોપજીવી કીડા જંતુઓના અભ્યાસના વિજ્ઞાનને શું કહે છે? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય હેલ્મિન્થોલોજી, ઓપ્શન બી। નેક્સ્ટ, પંજાબ રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે? તો પંજાબ રાજ્યનું રાજ્ય વૃક્ષ તો એ છે ઓપ્શન સી, સીસમ। નેક્સ્ટ, કયો સાચો શબ્દકોષ ક્રમ છે તે જણાવો? તો શબ્દકોષ પ્રમાણેનો સાચો ક્રમ હોય તેવો વિકલ્પ છે ઓપ્શન ડી, આપ તડકો પડછાયો મેળવો। આગળનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટા પાયે બીટલ્સની દાણચોરી કયો દેશ કરે છે? તો કયો દેશ છે? તો એ છે જાપાન। નેક્સ્ટ, કેરળ રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે? તો કેરળ રાજ્યનું રાજ્ય વૃક્ષ તો એ છે ઓપ્શન સી, નીલગિરી, સોરી નાળિયેરી। આગળનો પ્રશ્ન,
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલ પદ્મશ્રી પ્રકૃતિવિદ કોણ હતા? તો એ કોણ હતા? તે હતા ઓપ્શન ડી, રૂબિન ડેવિડ. નેક્સ્ટ, સીપીસીબી એટલે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કયા વર્ષમાં? તો 1974માં. નેક્સ્ટ, 17 ફૂલદાની રૂપિયા 720માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે, તો એક ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે? તો કેટલી હશે? તો રૂપિયા 60, ઓપ્શન બી. નેક્સ્ટ, ફ્લાઇંગ ફોક્સ એ શું છે? તો ફ્લાઇંગ ફોક્સ તો એ છે ઓપ્શન સી, ચામાચીડિયું. નેક્સ્ટ, જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો ક્યાં આવેલો છે? તે આવેલો છે ગાંધીનગર ખાતે. નેક્સ્ટ, ઇન્ડિયન રોલર એટલે કે નીલકંઠ પક્ષી કયા રાજ્યમાં રાજ્ય પક્ષી તરીકે ગણવામાં આવે છે? તો કયા રાજ્યોમાં? તો ઉપરોક્ત બધા જ રાજ્યોમાં, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા એટલે કે બધા જ રાજ્યોમાં તે રાજ્ય પક્ષી તરીકેનો દરજ્જો ધરાવે છે. નેક્સ્ટ, થરપાકર ઓલાદની ગાયોનો ઉછેર કયા જિલ્લામાં થાય છે? તો થરપાકર ઓલાદની ગાયોનો ઉછેર તો ક્યાં થાય છે? તો કચ્છ જિલ્લામાં. નેક્સ્ટ, સેન્ટલમ આલ્બમ એ કોનું વૈજ્ઞાનિક નામ છે? તો સેન્ટલમ આલ્બમ તો એ છે ચંદનનું વૈજ્ઞાનિક નામ. નેક્સ્ટ, જૈવિક ક્ષેત્ર અનામત વિસ્તાર અને રાજ્યોને ક્રમમાં જોડવો તો એ ક્રમમાં જોડતા જોઈએ તો સાચો જવાબ કયો થશે? તો નીલગિરી તો આવેલું છે તામિલનાડુ, નોકરેક તો આવેલું છે મેઘાલય ખાતે, સિમલીપાત તો એ ઓડિશામાં છે, અને વેમલેન્ડ તો એ કેરળમાં છે. હવે એવો ઓપ્શન જોઈએ તો એવો ઓપ્શન છે ઓપ્શન બી, એ બી સી ડી, એટલે કે જવાબ થશે ઓપ્શન બી.